રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવા મામલે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ગુજરાત, દિલ્હી, રાજસ્થાનના પરીક્ષાના પેપર લીક કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે. આ મામલે દિલ્હીમાં એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય બની ગુજરાત પોલીસે દિલ્હી અને રાજસ્થાનની પોલીસની મદદથી તપાસ તેજ કરી. મહત્વનું છે કે કથિત મુખ્ય આરોપી યશપાલ સોલંકી ભૂગર્ભમાં ઉતરી ગયો છે, ત્યારે પોલીસે યશપાલના પરિવારના પણ નિવેદન નોંધ્યા. સાથે જ આરોપીઓ પાસેથી મળેલી આન્સર શીટને પણ એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવી છે. અલગ અલગ રાજ્યોમાં પણ તપાસનો ધમધમાટ તેજ બની ગયો છે. યશપાલની પણ શોધખોળ યથાવત છે. ખાસ કરીને જે આન્સર કી સામે આવી હતી તે હસ્તલિખિત હતી, તેને લઈને તેને પણ એફએસએલમાં વધુ તપાસ અર્થે મોકલવામાં આવી છે. તમારી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે તમામ અપડેટ સાથે. અનિતા, શું માહિતી છે? એક બાદ એક જે ખુલાસા સામે આવી રહ્યા છે તેને લઈને હવે શું અપડેટ? જી પંચી, જે પ્રકારે પેપર લીકનો સમગ્ર મામલો છે તેને લઈને હાલ તો તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જે રેલો અત્યારે હાલ દિલ્હી પહોંચ્યો હતો ત્યારબાદ સેક્ટર 7 પોલીસ દ્વારા અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જે આરોપીઓ છે તેની પૂછપરછ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જે પૈકી જે 4 આરોપીઓ જે છે, જે મુકેશ ચૌધરીના જે 2 ભાઈ છે, ભરત ચૌધરી અને સંદીપ ચૌધરી, તેઓ પેપર ખરીદવા માટે આવ્યા હતા. સાથે જે કનેક્શન સામે આવી રહ્યું છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર જે કેસ છે તેમાં એક મહત્વની કડી જે સામે આવી છે કે જે દિલ્હીની જે ગેંગ છે તેણે ફક્ત ગુજરાતના પેપર નહીં પરંતુ રાજસ્થાન અને દિલ્હીના પણ પેપરો ફોડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સાથે 25 જેટલા જે લોકો જે છે તેઓ જેની અત્યારે હાલ પોલીસે અટકાયત કરી છે, જેઓ પેપર ખરીદવા માટે ગયા હતા દિલ્હી, તેમની પૂછપરછ કરવામાં આવી છે. જે શંકાસ્પદ 4 વ્યક્તિઓ જે છે, જે ખાસ કરીને નવાભાઈ વાઘડિયા અને જે જયેન્દ્ર રાવલ, તે બંનેના રોલને લઈને તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે બંને પોતે ગાડી લઈને દિલ્હી ગયા હોવાની પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે સમગ્ર મામલે હાલ તો એફએસએલની મદદ લેવામાં આવી છે. કારણ કે જે ગઈકાલે જે 4 આરોપીઓ જે પકડવામાં આવ્યા છે તેઓ પાસેથી પોલીસે આન્સર શીટ કબજે કરી છે અને આન્સર શીટને હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદથી આ તમામ જે આરોપીઓ છે તેની હેન્ડરાઇટિંગ સાથેના પુરાવા અત્યારે એકત્ર કરવામાં આવ્યા છે. અને સાથે એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે હાલ દિલ્હીમાં ધામા નાખ્યા છે. કારણ કે દિલ્હીની ગેંગ આ પ્રકારનું રેકેટ ચલાવતી હતી. તો ટૂંક સમયમાં જ્યારે યશપાલ સોલંકીની ધરપકડ થાય અને સાથે જે નિલેશ નામનો જે એક માસ્ટર માઇન્ડ જેનું નામ સામે આવ્યું છે, નિલેશને લઈને હાલ તો પોલીસની જુદી જુદી ટીમે જુદા જુદા જિલ્લાઓમાં તપાસ કરી રહી છે. સાથે રાજસ્થાન અને દિલ્હી પોલીસની મદદ લઈને સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર અનિતા સમગ્ર માહિતી બદલ. તો સમગ્ર નેટવર્ક ક્યાં સુધી ફેલાયું છે તેને લઈને પણ અત્યારે તપાસ યથાવત. કારણ કે ફક્ત ગુજરાતમાં જ નહીં, રાજસ્થાન દિલ્હીમાં પણ આ રીતે આજે પેપર ફોડ ગેંગ છે તે સામે આવી છે, તેના તાર જોવા મળી રહ્યા છે. તેને લઈને તમામ જગ્યાએ અત્યારે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. તો કથિત મુખ્ય આરોપી યશપાલ હજુ પણ ભૂગર્ભમાં, તેના પરિવારના પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે. વધુ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે, પૂછપરછ હાથ ધરાઈ રહી છે. જે રીતે એક બાદ એક કડીઓ મળતી જઈ રહી છે, ગુજરાત, દિલ્હી, રાજસ્થાનનું કનેક્શન પણ, કારણ કે અલગ અલગ જગ્યાએ પણ આ રીતે પેપર ફોડ કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસે દિલ્હી રાજસ્થાન પોલીસની પણ મદદ લીધી અને તપાસ તેજ કરી.